कोरोना काल में गुजरात कलाकारों की हालत खूब कफोड़ी बनी रही है। कोई कार्यक्रम आयोजन ज नहीं, ऑर्डर पर नहीं मिली रहा। हवे नवरात्रि है, तेवा सरकार नवरात्रि में गरबा आयोजन ने मंजूरी आपे तेवी मांग साथे गुजरात सौथी मोटा 10 कला संगठनों एकठा थया। मां सरस्वती महामंत्र गान साथे नवरात्रि में गरबा आयोजन छूट आपवानी मांग करी छे। कोरोना कारणे गुजरात में कलाकारों बेरोजगार बन्या छे। पोतानी मांग ने सरकार समक्ष मुकवा संगठनोए ना तो कोई विरोध प्रदर्शन कर्यु, ना कोई धरना, मात्र ने मात्र 12 कलाक सुधी महामंत्र गान कर्यु छे। आ कार्यक्रम में 215 गायक कलाकारों 180 संगीतकारों स्वैच्छिक जोड़ाया छे। संगीत क्षेत्रे राज्यनी जोड़ायेली अलग अलग जे संस्थाओ छे ते एक नेजा हेठळ एकठी थई छे अने सरस्वती माताना मंत्रोना जे गान छे ते अत्यारे अमदावाद सहित अलग अलग जिल्लाओनी अंदर सतत 12 कलाक करी रही छे। आपणी साथे केटलाक जे जाणीता कलाकारो छे, जे संगीत क्षेत्रे जोड़ायेला लोको छे ते जोड़ायेला छे, तेमनाथी वात करीशुं। सतत 12 कलाक सुधी जे मां सरस्वतीना गीतोना जे गान थई रह्या छे तेनी पाछळ शुं उद्देश छे, शुं कहेशो? कारण के सतत 12 कलाक सुधी जे सरस्वती महामंत्र अखंड जाप तमे करी रह्या छो, शुं उद्देश? મારું નામ અભિલાષ ગોડા। અમને લોકોને જે રીતે લોકડાઉન પછીની પરિસ્થિતિ કલાકારોની થઈ છે અને સતત કલાકારોના કાર્યક્રમો બંધ છે અને હજી તમામ વેપાર ધંધા લગભગ ચાલુ થઈ ગયા છે અને અમારું સેક્ટર ક્યારે ચાલુ થશે જેનો કોઈ અંદાજ નથી। કલાકારો તરફથી સતત માગણીઓ આવ્યા કરતી હતી કે આપણે આંદોલન કરીએ, ઉપવાસ કરીએ, આવેદન આપીએ, પણ અમે એનાથી જરાક અલગ વિચાર્યું કે આપણે એવું કરવાની જરૂર નથી, કારણ કે આ કોઈ પણ ઈરાદાપૂર્વક રોકાયેલી ઘટના નથી, સરકારની પણ મજબૂરી છે, કારણ કે અમે લોકો સીધા પ્રેક્ષકો સાથે જોડાયેલા છીએ। એટલા માટે અમારી પરિસ્થિતિ એ, પણ કલાકારની સાથે સાથે અંદર એક માણસ પણ છે, એને પણ એક પરિવાર છે, એમને પણ ગુજરાન ચલાવવાનું હોય છે, એટલે અમે તમામ લોકોએ નક્કી કર્યું અને 10 સંસ્થાઓ એક નેજા ઉપર એક પ્લેટફોર્મ પર આવી અને અમે લોકોએ સવારે 9 થી રાતના 9 સતત 12 કલાક સુધી સરસ્વતી મહામંત્ર અખંડ જાપનું આયોજન કર્યું, જેમાં 12 કલાક દરમિયાન અમદાવાદમાં 72 સિંગર અને 48 વાદ્યકારો, આ ઉપરાંત પાટણમાં પણ 72 સિંગર અને 48 વાદ્યકારો, એ ઉપરાંત બરોડામાં 40 અને મહેસાણામાં 40, એમ કરીને બધી જગ્યાએ આ એક સાથે સરસ્વતી ગાન ચાલી રહ્યું છે। આ ગાન થ્રુ, આ મહામંત્ર થ્રુ અમે માનનીય સરકારને એટલી વિનંતી કરવા માંગીએ છીએ કે ભલે તમે કડકમાં કડક ગાઈડલાઈન બનાવો, પરંતુ નવરાત્રિમાં અમારા કલાકારોને છૂટછાટ મળે, એક મર્યાદામાં અમે અમારા પરફોર્મન્સ આપી શકીએ અને કલાકાર ફરી પાછો સ્ટેજ ઉપર જાય એવી અમારી નમ્ર માગણી છે। અમને આશા છે કે અમારી માગણી સરકાર સુધી પહોંચશે। ખાસ કરીને વાત કરીએ તો જે સંગીત સાથે જોડાયેલા લોકો છે એમના માટે નવરાત્રી ખૂબ જ મહત્વનું એક સમયગાળો ગણવામાં આવે છે, કારણ કે તમામને રોજગારીની તકો પણ મળે છે અને રાજ્યમાં ધૂમધામથી આ દિવસોની ઉજવણી કરવામાં આવે છે। અત્યાર સુધી કેવા પ્રકારની અસરો પડી છે સંગીત કલાકારોને, જે હવે નવરાત્રી થાય તેના માટે જરૂરી છે? અત્યારે લગભગ અમદાવાદ અને ગુજરાતના થઈને લગભગ 7 થી 8 હજાર કલાકારો બેકાર થઈ ગયા છે। અમે સરકારને અને પ્રભુને એવી પ્રાર્થના કરીએ છીએ કે જેમ બને તેમ કલાકારો માટે થોડી રાહત, રાહત એટલે કે પૈસાની નહીં પણ અમને સમયની અને થોડી છૂટછાટ આપો તો નવરાત્રી નાના પાયે પણ થાય તો 7 થી 8 હજાર કલાકારો તેમજ સાઉન્ડવાળા તેમજ ટેકનિશિયન એ લોકોને થોડી રાહત મળે, થોડું નાનું બી કમાઈ શકે, પ્રભુને બી પ્રાર્થના કરીએ છીએ। અચ્છા, ખાસ કરીને જો નવરાત્રિના સમય દરમિયાન તમને છૂટછાટ આપવા દેવામાં આવે તો લાગે છે કે જે પ્રકારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે એનાથી જે કલાકારો બેરોજગાર થયા છે, ક્યાંક ને ક્યાંક તેમને એક સહારો મળી જશે? સહારો એટલે આમ તો કહીએ ને તો જ્યારથી આપણે કોરોના મહામારી આવી ત્યારથી અલગ અલગ અમારી સંસ્થાઓ સંગઠનો બધાએ ભેગા થઈ અને જે શક્ય એટલી મહેનત કરી અને અનાજની કીટો છે, કોઈને માનો કે બેંક એકાઉન્ટમાં ડિપોઝિટ કરાવી હોય, આ રીતે અમે અમારાથી શક્ય એટલી હેલ્પ કરી। પણ જ્યારે બધાના ધંધા રોજગાર બંધ છે ત્યારે નાના કલાકારને ઠીક, પણ મોટા કલાકારોને પણ આવું તકલીફ પડવા માંડી છે કે હવે ક્યાંથી લાઈન આપવા, જો આ ધંધો શરૂ નહીં થાય તો આગામી દિવાળી પછીનો જે કલાકારોની હાલત થશે અતિ ગંભીર થશે, આવું અમારું માનવું છે। અને એટલા માટે જ અમે ગુજરાતની 10 મોટી સંસ્થાઓ સાથે મળી અને આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો છે અને મા સરસ્વતીના અખંડ મંત્ર જપનું આ ગાન ચાલુ રાખ્યું છે। અચ્છા, લાગે છે આ કાર્યક્રમ થ્રુ તમે લોકો અલગ અલગ સંસ્થાઓ એકઠા જરૂર થયા છો, પરંતુ સરકાર આપને પરવાનગી આપશે? કારણ કે કોરોના મહામારીને કારણે સરકાર અત્યારે એવું લાગી રહ્યું છે કદાચ જો શક્ય છે કે પરવાનગી આપી શકે છે, પરંતુ લાગે છે આપવી યોગ્ય ગણાશે?
અત્યાર સુધી જ્યારે પણ નવરાત્રિ થઈ છે ત્યારે સરકારની ગાઈડલાઈન ઉપર જ કલાકારો ચાલે છે, દરેક સરકારી નિયમ પાડીને જ નવરાત્રિ થાય છે. એટલે અમને એવી આશા છે કે જ્યારે બધા રોજગાર ખુલી ચૂક્યા છે તો સરકાર કલાકાર માટે પણ કંઈક વિચારશે, કારણ કે આ આસ્થાનો પણ વિષય છે, સાથે સાથે ગુજરાતના જેટલા પણ કલાકારો છે તેમના ધંધા રોજગારનો પણ વિષય છે. એટલે ભલે ને કડકમાં કડક ગાઈડલાઈન રાખે પણ કલાકારો એને પૂરી રીતે નિભાવીને એમનો સાથ આપશે અને રોજગારી ચાલુ થાય એવી અમે રિક્વેસ્ટ કરીએ છીએ. કોરોના મહામારીને કારણે અલગ અલગ જે ધંધા રોજગાર છે તેના ઉપર સીધી અસર પડી છે, ત્યારે સંગીતની દુનિયા સાથે જે જોડાયેલા ગાયક હોય કે મ્યુઝિશિયન્સ હોય તેમને પણ સીધી રીતે અસર થઈ છે, અને છેલ્લા 5 મહિનાથી કોઈ પણ પ્રકારની રોજગારીની જે તકો છે તેમને મળી નથી. ત્યારે હવે જ્યારે નવરાત્રી આવી રહી છે ત્યારે અલગ અલગ સંસ્થાઓ જે છે તે એક મંચ ઉપર એકઠી થઈ છે. માં સરસ્વતીના સતત જે 12 કલાક સુધીના ગાન સાથે તેઓ એક માંગ કરી રહ્યા છે સરકારથી કે નવરાત્રી આ વખતે કોરોના મહામારીની વચ્ચે થવા દેવામાં આવે અને સાથે જ જે ગાઈડલાઈન આપશે તે ગાઈડલાઈન તેઓ નિભાવવા માટે બંધાયેલા રહેશે. કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ.